બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નસવારીમાં નેટવર્ક થી સસ્તા ભાવે દેશી તમાચો લાવી નસવારીમાં વેચતા તન ને એસઓજી એ દબોચ્યા। નવસારી જિલ્લામાં દેશી તમંચાના વિચાર મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈપીબી પટેલિયાની આગેવાનીમાં ભક્તેશ બોરસે થતા મયુર હેડ કોન્સ્ટેબલ દ્વારા તમંચા વિચારના નેટવર્કને ફેક કરી 2 દિવસમાં 3 આરોપીની ધરપકડ કરી છે। 2 આરોપીની તપાસ ટાઉન પોલીસ અને 1ની તપાસ જલાલપુર પોલીસને સોંપવામાં આવી છે। એસઓજીએ સૌપ્રથમ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં જલાલપુરમાં રહેતા 24 વર્ષીય કમલસિંહ નુરા ડાવણ નામના યુવાનની ધરપકડ કરી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો રિકવર કર્યો। સાથે જ આ તમંચો તે કોને વેચવાનો હતો તેની માહિતી માંગતા તેણે અન્ય એક આરોપી સુનિલ જગત ખરતનું નામ આપ્યું હતું। એસઓજી આ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા બાદ તેની ધરપકડ કરતા અન્ય એક આરોપી આશીષ કુમાર રામ નિહાલ મિશ્રાને પણ ધરપકડ થઈ। આમ એક આરોપી પકડાતા અન્ય 2ની પણ ધરપકડ થઈ છે। એસઓજીએ આ 3 આરોપીની ધરપકડમાં પ્રાથમિક માહિતી મળી છે કે આ આરોપીઓ એમપી જઈને સસ્તા ભાવે દેશી તમંચાની ખરીદી નવસારીમાં તેનું ઊંચા ભાવે વેચાણ કરતા હતા। અત્યાર સુધી 4થી વધુ તમંચા નવસારી લાવી વેચવાનો અંદાજ પોલીસ દ્વારા સેવામાં આવી રહ્યો છે। આ હથિયારો કોણે ખરીદ્યા અને ખરીદવાનું કારણ એ દિશામાં જલાલપુર અને ટાઉન પોલીસ સ્ટેશન 3ને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ દરમિયાન માહિતી મેળવશે। નવસારી જિલ્લાને સંસ્કારી નગરીનું બિરુદ મળેલું છે ત્યારે આ જિલ્લામાં હથિયારોની શું જરૂર એવો પ્રશ્ન આમ નાગરિકને સતાવી રહ્યો છે। હાલમાં નવસારી જિલ્લામાં પણ ઉપડા સાપડી હત્યાઓ થઈ રહી છે જેના પગલે સ્વરક્ષણનું કારણ ધરી હથિયારો ખરીદતા તત્વો ઉપર પણ આગામી સમયમાં તવાઈ આવી શકે છે। અલ્પેશ કશ્યપ, JDSTV, નવસારી। ગઈકાલ રોજ તારીખ 11/5/2023 રોજ નવસારી જિલ્લામાં બનતા મિલકત અને શરીર સંબંધી ગુના અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ ઋષિકેશ ઉપાધ્યાય સાહેબનાઓએ સૂચના આપેલ અને એ મુજબ LCB PI DS કોરાટ સાહેબ તથા SOG PI PV પટેલિયા સાહેબનાઓ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન જલાલપુર વિસ્તારમાંથી એક આરોપી નામે કલમસિંહ નુરલા ડાવર ઉંમર વર્ષ 24 નાઓને SOGના જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ છે મયુરભાઈ અને ભક્તેશભાઈ નાઓને માહિતી મળેલ કે તેમની પાસેથી એક તમંચો છે જે બાબતે અંગઝડતી કરતા એમની પાસેથી એક તમંચો મળી આવેલ કિંમત રૂપિયા 5000 તથા મોબાઈલ કિંમત રૂપિયા 5000નો કબજે કરવામાં આવેલ છે અને તેના વિરુદ્ધમાં જલાલપુર પોલીસ સ્ટેશનમાં આર્મ્સેક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ તપાસ દરમિયાન SOG PI તેમજ LCB PIનાઓને એવી હકીકત જાણવા મળેલી કે જે આ પકડાયેલ આરોપી છે કલમસિંહ નુલા રાવર એ MPથી ત્રિકમ તોમર નામના માણસ પાસેથી આ તમંચો લાવેલો હતો અને એ આ સુનિલ પરત કરીને જે આરોપી છે બીજો એને આ તમંચો આપવાનો હતો જે દરમિયાન આ પકડાઈ ગયેલ હતો। આ તપાસ દરમિયાન LCB અને SOGની સંયુક્ત કામગીરી દરમિયાન આ જે સુનિલ પરત છે એમને લાવીને પૂછપરછ કરતા એમણે પણ એવું જણાવેલું કે હું આજથી 4-1 મહિના પહેલાં MPથી 2 તમંચાઓ હથિયાર લાવેલો હતો જેમાંનું એક હથિયાર મેં આશીષ મિશ્રા કરીને જે ઘેલખડી રહી છે એમને મેં આપેલ હતું। આ સંયુક્ત કામગીરી દરમિયાન LCB અને SOGના પોલીસ ઇન્સ્પેક્ટર અને એમને સંયુક્ત જે ટીમો છે એમણે આશીષ મિશ્રાને પકડી પાડેલ અને એમની પૂછપરછ દરમિયાન એમણે કબૂલેલું કે આ 2 જે તમંચાઓ છે એ મારી પાસે હતા એમાંનો એક તમંચો મારી પાસે છે અને એક તમંચો શાહરૂખ શેખ નામનો જે એક બીજો આરોપી છે એમને આપી દીધો છે જેની તપાસ કરતાં એ યુપી હાલ નાસી ગયેલ છે। આશીષ મિશ્રાની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ બંને સંયુક્ત ટીમો LCB અને SOG હાલ કરી રહેલ છે અને જે આ બીજો 4 મહિના પહેલાં લાવેલો જે તમંચો છે એના વિરુદ્ધમાં હાલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળ